નમસ્કાર બીએસએમ 5 ગુજરાતી પેપર સીસી 506 એમાં પંડિત યુગના ઘડતર પરિબળો પંડિત યુગ એટલે કે સાક્ષર યુગ ગોવર્ધન રામાયણ પણ કહેવામાં આવે છે હવે આ યુગનો જે સમયગાળો છે તે 1885 થી 1915 સુધીનો જે સમયગાળો જે છે તે પંડિત યુગ કે સાક્ષર યુગ તરીકે ગણાય છે હવે આ યુગમાં મોટા ભાગના જે સર્જકો છે તે સાક્ષર છે ભણેલા છે એટલે કે એને એટલા માટે સાક્ષર યુગ કે પંડિત યુગ તરીકે ઓળખવામાં આવે છે હવે જે સર્જકો છે ગોવર્ધનરામ નરસિંહરામ રમણભાઈ નીલકંઠ કવિ કલાપી કાંત જેવા જે સર્જકો છે તે આ સમયગાળા દરમિયાન થઈ ગયા છે અને એ પંડિત યુગમાં મહત્વનું સાહિત્ય સર્જન એમણે કર્યું છે હવે અહીંયા એના ઘડતર પરિબળો જોઈએ તો પહેલું ઘડતર પરિબળ જે છે તે લોકોની બદલાયેલી મનોદશા એટલે કે પશ્ચિમી સંસ્કૃતિને કારણે લોકોની ધર્મ અને સંસ્કૃતિ તરફની સમજ એ બદલાય છે અને એ સમયના લોકોની જે ધર્મ પ્રત્યે અને સંસ્કૃતિ પ્રત્યે એમની સમજ બદલાય છે બીજું જે છે ગણતર પરિબળ કેળવણીને કારણે સર્જકો વિદ્વાનો બન્યા એ સમયે કોલેજો અને યુનિવર્સિટીઓમાં સર્જકો જે છે એ વિદેશી વિદ્વાનોના હાથ નીચે એમને ભણવાની તક મળે છે અને એ તકના લીધે એ સર્જકો જે છે તે વિદ્વાનો બને છે બીજા નંબર કોલેજ યુનિવર્સિટીઓમાં સંસ્કૃતના અભ્યાસની તક એટલે કે કોલેજ અને યુનિવર્સિટીઓમાં વિદ્વાનોના હાથ નીચે ભણવાનું સાથે સાથે સંસ્કૃત સાહિત્યનો પણ ત્યાં અભ્યાસ કરવાની તક મળે છે અભ્યાસનું એમાં સર્જન થાય છે સાહિત્ય સર્જન ત્યાં પણ જોવા મળે છે ચોથા નંબર ધર્મ અને સંસ્કૃતિ માટે યુવાનો આગળ આવવા એટલે કે ધર્મ રક્ષણ માટે સંસ્કૃતિનું રક્ષણ માટે યુવાનો આગળ આવે છે બ્રહ્મો સમાજ પ્રાર્થના સમાજ જેવી સંસ્થાઓ સ્થાપીને ધર્મ અને સંસ્કૃતિનું યુવાનો રક્ષણ કરે છે અને એના માટે યુવાનો આગળ આવે છે પાંચમા નંબર કોલેજ યુનિવર્સિટીમાં ફારસી ભાષાની શરૂઆત એટલે એ સમય દરમિયાન સંસ્કૃત સાહિત્ય સંસ્કૃતની સાથે સાથે ફારસી ભાષાનો પણ એમાં એના અભ્યાસની ત્યાં શરૂઆત થાય છે આમ કોલેજ યુનિવર્સિટીમાં ફારસી ભાષાને અધ્યયન કરવાની પણ તક મળે છે છઠ્ઠા નંબર પાશ્ચાત્ય સાહિત્યનો પ્રભાવ પશ્ચિમી સંસ્કૃતિ અંગ્રેજીના સંપર્કમાં આવ્યા પછી ગુજરાતી ભાષા પર પાશ્ચાત્ય સાહિત્યનો પણ પ્રભાવ પડે છે સાતમા નંબર નવા નવા સાહિત્ય સ્વરૂપોનો ઉદ્ભવ એટલે કે આ સમયગાળા દરમિયાન પંડિત યુગ દરમિયાન નવા નવા સાહિત્ય સ્વરૂપોનો પણ ઉદ્ભવ થાય છે જેવા કે ગઝલ નવલકથા કરુણ પ્રશસ્તિ જેવા સ્વરૂપોનો પણ આ સમયગાળા દરમિયાન ઉદ્ભવ થાય છે હવે આગળનો છે આઠમો વિવેચનની શરૂઆત એટલે આ સમયગાળા દરમિયાન જે વિવેચન કરવાની જે રીત છે તેમાં સમયની મર્યાદા રાખીને સર્જક જે તે કૃતિની સારી અને ખરાબ બાબતો ને અલગ તારવે છે એટલે કે આ સમય દરમિયાન વિવેચનની શરૂઆત થાય છે આમ પંડિત યુગના ઘડતરમાં આ જે પરિબળો છે તે મહત્વની ભૂમિકા ભજવે છે